ભલો જય આપણે સૌ કોઈ ઘણા સમય થયા આ સત્ય ભક્તિના પંથમાં આપણે સૌ કોઈ પંથ કાપી રહ્યા છે એની અંદર આપણને ઘણી બધી સમજણ પ્રાપ્ત થઈ છે કંઈક કંઈક દેહ વિશે મન વિશે આત્મા વિશે થોડી ઘણી સૂઝબૂઝ પડી છે પણ આપણા સૌ કોઈને એક મનની અંદર રંજ રહીએ છે કે ઈચ્છવા છતાંય આપણું મન ભજન કરતું નથી ભજનના મહાત્મયને આપણે સૌ કોઈ જાણી ચૂક્યા છે કર્યા વિના છૂટકો નથી એ આપણને ખ્યાલ આવી ગયો છે તો આ મનને ભજન કરવું કેમ ગમતું નથી મનને શું એવું કોઈ આવરણ છે એવું કોઈ નડતર છે કે આપણું મન ભજન નથી કરતું મનનો એવો સહજ સ્વભાવ છે કે એને સંકલ્પ કર્યા વગર વિચાર કર્યા વગર છૂટકો નથી તો બીજા વિચાર કરે છે બીજા સંકલ્પ કરે છે તો એ ભજન કેમ નથી કરતું શું આ દેહ નડે છે આ ઇન્દ્રિયોના દ્વાર નડે છે શું વિષયો નડે છે શું માતા પિતા પુત્ર પરિવાર પત્ની ધન માલ મિલકત આ મનને શું એવું આવરણ છે દ્રષ્ટિએ જોતા લાંબા ગાળાના સત્સંગે સમજતા એક વાત તો હવે નક્કી થઈ ચૂકી છે કે મનને ખરેખર દેહ સંબંધો નડતા નથી આ ધનમાલ મિલકત પુત્ર પરિવાર નડતા નથી કારણ કે જેને કાંઈ નથી ભજન નથી કરતા અને જેને બધું છે એ ભજન નથી કરતા એમ જ છે ને તો આપણા મનને શું નડતર છે એવું શું છે કે આપણા મનને હું નામનું એક અજ્ઞાન છે તે નડતર છે હું દેહ છઉ તો દેહ છે હું પુત્ર છઉ હું પિતા છઉ હું સ્ત્રી છઉ હું દીકરી છઉ તો છે ભલે ને પણ નથી ને હું માયનું છે ને ઈ નડે છે ખરેખર આપણું મન જીવ નથી અને એણે એવું માન્યું છે કે હું જીવ છઉ મોટામાં મોટી નડતર આપણા મનનું આવડું આ એક અજ્ઞાન છે એ હું જીવ છું પણ હવે મનને આમાંથી મુક્ત કરાવવું છે દેહને મુક્તિની ખબર નથી આત્માને મુક્તિની જરૂર નથી નથી છતાં માનેલું બંધન મનને છે હકીકતમાં બંધન છે જ નહીં બંધન જેવું કંઈ છે જ નહીં પણ છતાંય મનુષ્ય માત્રને અનુભવ થાય છે કે મને કંઈક બંધન છે એ કયું છે કે નથી ને માની લીધું એ મોટામાં મોટું બંધન છે આનો તો તમે દેખાય છે એનો તો તમે ત્યાગ કરી શકો ને ઘણા કરે છે ને ઘણા કરે છે રાજા મહારાજાઓ એ કર્યા છે પણ આનો ત્યાગ કેમે કરીને થતો નથી ખરેખર મુક્ત દશા દેહની નહીં મનની જોઈ છે દેહ તો બિચારો ભલે ને જ્યાં હોય ત્યાં ભલે ને રહ્યો થાયક વાણીમાં ગાયું કે જે સ્થિતિમાં જે દેશમાં જે વેશમાં વિચરીએ પણ મન માનવા ગુરુ ચરણે દાસ લવું કે નીત રહીએ બાકી તો હાથો તો ભૂતનો ભળગાળ છે ભેડો ને ભેડો ભાગીને ક્યાં રહીએ પેટનું દુઃખ પેટમાં ખૂચે આ બહાર કોને જઈને કહીએ દેહ તો ભલે ને જ્યાં હોય ત્યાં રહેતો પણ ઈ છે મુક્તિ કો મનસે ખરેખર ઈચ્છવા જેવું શું છે કે મનની મુક્તિ ઈચ્છવા જેવી છે મનની શાંતિ ઈચ્છવા જેવી છે અને ખરેખર આમ જોવો કોઈ વર્ષે વી વરે પચીસ વરે પચાસ વરે પોતે હાઇઠ ઇંતર વરની ઉંમરે પૂગે આમ દામ ઠામ નામ બધું કમાઈ લે કાંઈ બાકી ન હોય એ શું વાતો કરતા હોય ખબર છે હવે તો છે ને કાંઈક મનની શાંતિ થાય ને એવું કરવું એટલે પણ આટલું બધું કર્યું એમાં એ ન થયું મોટા માણસો એમ જ વાતું કરે ને અરે ઘર તૈયું હોય કુટુંબ પરિવાર તૈય હોય કપડાં તૈ હોય એ આવી જ વાતું કરતા હોય મતલબ આ દેહથી મેળવું એમાં ક્યાંય શાંતિ નથી આ દેહથી ત્યાગ કર્યો એમાંય ક્યાંય શાંતિ નથી મતલબ ઈ પડોઝૈણમાં ગુરુના બાળકોએ નામધારીઓએ પડવા જેવું નથી એ તો જે સ્થિતિ હોય તે સ્થિતિ ભલે રહી જ્યાં દેહ રહેતો હોય ત્યાં ભલે રહેતો હોય મનને મનાવી લેવા માટે ગુરુનું શરણ છે પણ આ મનને મુક્ત કરવા માટે કોઈ તપ તપકારગત નિવડતું નથી નહીં તપસે નહીં વૈદિક કર્મે ભલે દાન પુણ્ય ઉપકાર કરો પણ સ્વસ્વરૂપ સુખ નહીં વેદ મેં આવતો સંત ચરણ સેવાશે રહ્યો નહીં તપશે તપ ખોટું નથી ઋષિ મુનિયોની જે કાંઈ સિદ્ધાંતોની સ્થાપના હોય તે રાઈટ જ હોય ધીરે ધીરે મનને વશ કરવા માટેના એ બધાય નાના મોટા પ્રયોગો છે પણ આપણને એવા ગુરુ મળ્યા છે કે એકેય પ્રયોગમાં આપણે પડવાન થતું નથી એમાં જન્વરા વૈયા જાય અને છે ઇતિહાસના પાને એવા દાખલા કે હજારો વરના તપ નિષ્ફળ ગયા છે હજારો વરના તપ નિષ્ફળ ગયા છે નહીં તપસે નહીં કોઈ વૈદિક કર્મે ભલે કોઈ દાન પુણ્ય ઉપકાર કરે એટલે આપણું કે કોઈ સંતનું એવું કેવું નથી કે આવું તમારે ન કરવું એમ કેવું નથી પણ આપણે મૂળ વાત શરૂ થઈ છે મનની મુક્ત દશાની તો આનાથી મન મુક્ત દશાનો અનુભવ નહીં થાય દેહ ઇન્દ્રિયોના દ્વારથી થતા પ્રયત્નથી મનના મુક્તદશાનો અનુભવ થનાર નથી નહીં તપસે નહીં કોઈ વૈદિક કર્મે ભલે દાન પુણ્ય ઉપકાર કરો જરૂર કરો કાંઈ વાંધો નહીં કુદરતનો એવો નિયમ છે ક્રમ છે કે તમે જે કંઈ કરશો એનું એને ફળ દેવાનું છે અને એ પણ તમે કર્મ કેવી ભાવનાથી કર્યું છે એ પ્રમાણે એને ફળ દેવું છે દેખાવ કર્યો છે તો તમને દેખાવ પૂરતું મળશે દેખાવ કર્યો છે ભલે તમે પૈસા ખર્ચા ભલે તમે દેહને જોડ્યો પણ દેખાવ કર્યો છે એનું ફળ તમને દેખાવ જ મળશે પાણીનો ગલાસ દેખાડવામાં આવશે પાવામાં નહીં આવે પાવામ નહીં આવે હકીકત છે દેખાવનો દેખાવ જ છે કર્મ કરવા એની અંદર સાધકે મનને માયરા વિનાનો છૂટકોડ નથી છૂટ કોડ નથી ને આમાં એક વાત એવી છે કે તમે દેહ ઇન્દ્રિયોના દ્વારથી કાંઈ કંઈ પણ કરો ને એટલે મારું વલીડું એનું અહમ થયા વગર રહેતો નથી મૂળ વાત તો એક છે કે તમારું મન જો આત્મસંગી બને ને પછી તમે જે કંઈ કરો ને એનો તમને અહમ થંડાર નથી એટલે સંતો મહાપુરુષો જે કાંઈ કરે છે એમાં એ પૂંજના ભાગીદાર નથી ને પાપના ભાગીદાર નથી આ સ્થિતિએ આ સ્થિતિએ આપણને તો આપણા ગુરુએ સર્વસિદ્ધિનો જેમાં સમાસ થાય છે એવા શ્વાસોશ્વાસના સમરણરૂપી ભક્તિનો માર્ગ આપણને બતાવ્યો છે આ સાધના આપણને બતાવી છે કે જેનાથી મન છે તે મુક્ત દશાનો અનુભવ કરી શકે છે અત્યારે દેહ મુક્ત છે પણ મન મુક્ત નથી મનને પોતે જ નથી એવું બંધન બાંધી લીધું છે એટલે ઈ ટાળવામાં સફળતા થતી નથી આઈ તો કોઈ દોયડું બાંધો હોય તો એ છોડી નાખો એટલે તમે મુક્ત થઈ ગયા એ વાત પાકી થઈ ગઈ ને અને હાઈશ થઈ જાય પણ છે જ નહીં અને માની લીધું છે જે મને બંધન નથી એ માની લીધું છે એ મનથી જ મુકાય તો જ મુક્ત દશા છે નકર નથી ના કર નથી પણ એ કામ કોઈ નવધા ભક્તિથી કોઈ નવ ઇન્દ્રિયોના દ્વારથી તે થનાર નથી નરસિંહ કે નવધામાં નહીં નિવેડો દસધામાં દેખાય છે આ તો છે અચવો પણ કોઈ પ્રેમી બને તો એને ઈ પાય છે સાંભળ ની ધ્યાન ધરીને આજે અનુપમ દીઠો દીઠો તો દીઠો જોયા સરખો છે અમૃત કરતાય તે અતિ મીઠો નવધાથી નિવેડો નહીં આવે દસમો આપણો પોતાનો સહજ પ્રાણ છે ત્યાં દેખાશે ત્યાં દેખાશે એટલે ત્યાં અનુભવ થશે પણ આ તો છે અચવો એટલે કોઈનો કીધેલો નહીં ક્યાંય વાંચેલો નહીં કારણ કે આત્માનો અનુભવ છે એ વર્ણવી શકાતો નથી અવર્ણનીય અવસ્થા ગણાય છે એટલે એને શોર્ટકટમાં અવાચ્ય કહેવામાં આવ્યું છે એટલે એને નિર્વાણ કહેવામાં આવ્યું છે પણ આ અનુભવ પ્રેમ વગર પ્રાપ્ત થતો નથી અને એ પ્રેમના પ્રાગટ્ય માટેનું સાધન સત્સંગ છે પ્રગટ સગુણ બ્રહ્મ આત્મ અનુભવી ક્ષોત્રી એવા કોઈ સંત એવા કોઈ મહાપુરુષનો સમાગમ એનો સત્સંગ આ પ્રેમના તરજલાની માલિપા આપણા મનને લઈ જાય છે આપણા ઘટમાં જ છે આપણા ઘટમાં જ એને જગાડવાનું કામ જેના હૃદયમાં કેવળ તારવાની ભાવના છે એવા સંતોના સત્સંગે કરીને થઈ શકે છે સત્સંગ તો સત્સંગ જ છે સર્વ કોઈ સત્ય જ બોલી રહ્યા છે પણ બોલનાર પુરુષના હૃદયનું ભાવ આમાં કામ કરે છે ભાવ કામ કરે છે રસોઈમાં એમ નથી બા જેવી તો લાપસી તારી કીધે દી થઈ જ નહીં કે તો કયો તમારી બાને ગોળે ઈ ઘોઈ ઘોય ઈ લોટે લોટે નોય તાહ લોયું ઈ નો તાવી છો ઈ નોય પણ હૃદયનો ભાવ એ ખરેખર એવા અનુભવો મનુષ્ય માત્રને થતા જ હોય છે થતા જ હોય છે લૌકિકની અંદર પણ ભાવ કામ કરે છે સંસારની અંદર પણ ભાવ કામ કરે છે વ્યવહારની અંદર પણ ભાવ કામ કરે છે એક જ દુકાનેથી માલ લ્યો કે આવો અમારે બીજી પેઢી ચાલુ થઈ ગઈ અને વેપારીનો ભાવ જ એવો બેસો બેસો શું જોઈ છે ઓલો જોખવા જાય તો ઓલો ઊભો થઈને ન્યા જાય એ ડબલામાં જ ન દેવાય આને ઓલા ડબલામાં જ દે હા આપણા કાયમી ગ્રાહક છે ગાંડા હા આને થોડું નબળું દેવાય આપણે આપણા દાદા હતા તે દુનો આ ગ્રાહક છે એટલે સંતો તમને કોઈ દી નબળો માલ દેતા નથી આ તો જુગો જુગની સંબંધની વાતો છે જુગો જુગના સંબંધની વાતો છે અને આટલે જ ખરેખર તમે ક્યાંય કામ પ્રસંગે જવું પડતું હોય તો તમને સામાન્ય માલમાં તમારું મન નથી લાગતું લાગે છે બેહો ખરા બેહું પડતું હોય ઘણી વાર પણ તમારું મન એમાં નહીં લાગે જે મનને નથી એના બંધનમાંથી છોડાવવું છે એ કોઈ તપથી વૈદિક એટલે દૈહિક કોઈ કર્મથી કોઈ દાન પુણ્ય ઉપકાર કરવાથી મન મુક્ત નહીં થાય નહીં થાય જો તમે ખ્યાલ નહીં રાખો તો અમુકનું એને ઈ કર્યાનું એકાદું વિશેષ બંધન પડી જાય એટલે ખાસ કરીને આત્મજ્ઞાની આત્મ અનુભવી મહાપુરુષોએ કંઈ કર્યું જ નથી કાંઈ કર્યું નથી અગર એ કરવા ધારે તો હું ન થાય એમ તમ કયો હું ન થાય પણ કાંઈ કર્યું જ નથી બસ આ મનોવૃત્તિને શબ્દમાં સંભાળીને તનવ્યા મૂળ શબ્દથી શબ્દોની રચના કરીને આપણા મનને શાંતતા આપી એ ખરેખર મોટામાં મોટો પુરુષારથ મોટામાં મોટો પરમારથ મોટામાં મોટી સેવા આને ગણવામાં આવે છે ભલે લોકિક જે સમજણ હોય તે ભલે કાંઈ વાંધો નહીં કરવું જોઈને કરે રાઈટ છે સારી વાત છે પણ મોટામાં મોટો પરમારથ કોઈ હોય તો આવડો આજ આપણા મનને નથી એવા બંધનમાંથી મુક્ત કરાવે અને જેમ જેમ સ્વરૂપમાં સમારી દઈએ સમારી દે પણ આપણે એ માટે થઈને વારે ઘડીએ ગ્રંથોનું પઠન પાઠન કરી રહ્યા છે પણ કોઈ ધર્મ ગ્રંથની અંદરથી શાંતિ ન નીકળે નીકળે અરે શાંતિ યજ્ઞ કરો ને તો શું શાંતિ થઈ જાય શાંતિના પાઠ કર્યા કરો તો શું કઈ તમારા મનની અંદર શાંતિ થપાઈ જાય શાંતિ સ્વરૂપ તો આપણો પોતાનું શુદ્ધ ચૈતન આત્મા છે એના માટે દાદા ઉગારામે શાસ્ત્ર વેદ પુરાણના અર્કનો અર્ક વેદાંત રસ કે આ અવલ કવલની સાધના એટલે શ્વાસને ઉશ્વાસની આ સાધના અને તમે સેજે સેજે સમરણ કરજો આના માટે કઈ વિચાર નહીં કરવાનો આના માટે કાંઈ વિચાર નહીં કરવાનો સેજે સેજે કારણ કે અનાદિ વચન છે ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો ગુરુએ આપેલું વચન એ અનાદિનું જ ભલે અત્યારે તમને આ સગુણ દેહ કોઈ વચન દીધું હોય તો કઈ વાંધો નહીં આ દેહ અત્યારે ભલે તમને પ્રાપ્ત થયું હોય પણ એ અનાદિનો શબ્દ છે એ કોઈ સામાન્ય શબ્દ નથી અનાદિનો છે એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો તો આ ક્રિયા આ સાધના એ તમારા પોતાના પુણ્યના પારખા તમે અજંપારૂપી ગુપ્ત દાન દઈજો તો એને શાંતિ તપ કહેવામાં આવે છે જે તમારો આત્મા જે જીવ માત્રનું સ્વરૂપ સોહમ એ તમારા આત્માને તમે ઓળખી લેજો શાંતિ જોતી હોય મન મુક્ત દશાનો અનુભવ કરવો હોય તો આવડી આ એક જ સાધના બીજી કોઈ સાધના નહીં બીજી સાધનાઓ બતાવવામાં આવી છે એ ધીરે ધીરે મનને વશ કરવા માટે એ હા તો હારું કહેવાય આપણને એવા ગુરુ મળ્યા છે પરબારા આતમ યુનિવર્સિટીની ડિગ્રી દેવાને તૈયાર થઈ ગયા નકર એકડા બગડા ભણવા જ પડે આ ક્રમ છે બધાય ક્રમ છે એમ જ મનને સમજાવી સમજાવી સમજાવીને છેલ્લે આ પદની પરખ ના કરાવી આ પદની પરખ ના કરાવે એટલે આ ફૂલાભાઈને એ પરિવાર બધાએ બસ લઈને ફરવા નીકળાતા ચાર ધામની જાત્રાએ એમાં ક્યાંક મંદિરે ક્યાંક ઉતારો કર્યો અને રસોઈ રસોઈયા બનાવવા મિંદાને જ્યાં બાપુ હતા ત્યાં એ કે અમે બધા જઈને બેઠા હૈડા મૈડાને અમને બધાને મળવું જઈને એને ભાવ થયો એટલે એણે કીધું કે તમે બ્રહ્મ કોને માનો છો એટલે કે અમે તો અમારા ગુરુને બ્રહ્મ માની છે તે બહુ રાજી થયા પ્રસન્ન થઈ ગયા અને સત્સંગ કરવા માંડ્યા આ તમે સ્વરૂપને વર્ણવતો કલાક દોઢ કલાક સત્સંગ કર્યો જે બોલાવી પછી એના જે શિષ્ય મંડળ હતા એ બધા બાપુને કાલાવાલા કરવા માંડ્યા બાપુ આ હું બધું આટલા અમને બાપુ કેમ કોઈ કરી આ સત્સંગ આ જ્ઞાન બાપુ આ બધું શું છે આ બધું શું છે તઈ તમને તમારા ગુરુનો ગુણ બંધાય કે ન બંધાય મારા નાથે પરબરું ગળ આ પાવન ચાલુ કરી દીધું નગર શું આપણે કોઈ સભાની અંદર એવું કંઈ રાખી છે કે તમે મોર બેહો એ તમે બધાય પાછળ બેહો હજી તમે આવતા થયા છો ભલામણા તમારે બપોરની સભામાં આવવાનું એટલે તમને થોડુંક એ ટાઈપનું જ્ઞાન તમારે દેવાનું હોય એવું ખરું કઈ સર્વ સાધના જેની માલી પાસે સમાઈ જાય છે એવી સાધના શ્વાસો શ્વાસના સમરણ રૂપે છે યજ્ઞ સે દેવું પ્રસન્ન કયો પણ જો આતમ બ્રહ્મ કો જાનત નહીં તો આ મુક્તિ પદ દૂર રહ્યો મનની મુક્તિ એનાથી છે કોઈ કર્મ તમને મનની મુક્ત દશાનો અનુભવ નહીં કરાવે ના નહીં કરાવે ભલે શાસ્ત્રનું પઠન પાઠન કરો જરૂર કરો એના હાર્દને તો તમને ગુરુ નહીં નહીં કોઈ આત્મ અનુભવી મહાપુરુષ મળ્યા પહેલાં એ શું કહેવા માગે છે એમાં તમારી ચાંચ બુટ છે નહીં ખબર જ નહીં પડે અને ગુરુ મળ્યા પછી એની જરૂર નથી ગુરુ મળ્યા પછી એની જરૂર નથી નામ મિલા વાકો સબ મિલા કો તો હે ભેદ નામ છે ગુરુ મૈડા પેલા એમાં દઈશું જેમ નથી ગુરુ મૈડા પછી એની જરૂર નથી કારણ કે ઈ જેને આંગરી ચિંથે છે એ તો ગુરુએ તમને વગર માયે દીધું ડાયરેક્ટ આપણને આત્મ સ્વરૂપની યુનિવર્સિટીની ડિગ્રી દીધી લે બસ ખોટું કાંઈ નથી પણ તમે પૂર્વથી આ કમાઈ કરતા આવ્યા છો બાપા એટલે દેવામાં આવી છે એટલે અને ખરેખર તમને તમને એવો અનુભવ થાય છે સત્સંગ સાંભળતા થોડા સમયની માલિકા તમારા મનને એમ થાય છે કે આ વાતની મને કેમ જઈને ખબર હોય આ વાતની મને કેમ જઈને ખબર હોય એક વાતની કબૂલાત તમારું મન લેવા માંડે છે એનો અર્થ એવો છે કે તમે આ એકડા બગડા ભણી ભણીને અહીં ઉધી આવ્યા છો એટલે તમને ડાયરેક્ટ યુનિવર્સિટીની આ ડિગ્રી આપવામાં આવી છે નકરા પુસ્તકના પઠન પાઠનથી આત્માનો અનુભવ થઈ ન શકે ન થઈ શકે એની અંદર અર્થ બતાવવામાં આવ્યા છે અને ગરત દાદા ઉગારામ કે આપણા ઘટમાં પડ્યા છે જો સોધ અહીંયા નહીં કરો તો એનું વાંચન કાંઈ આપણા માટે કામનું નથી આપણા માટે કામનું નથી ને જરાક તમને નો ગમતી વાત કરી દઉં કે તમે સૌ કોઈ સેવા સત્સંગ સમરણ કરી રહ્યા છો પણ જો તમે ભજન નહીં કરો ને તો આપણા માન ઘેટા બકરામાં કાંઈ ફેર નથી હા ખોટું લગાડતા નહીં આપણા માન ઘેટા બકરામાં કાંઈ ફેર નથી જગતની માલી ઘણુંય ઘણું તમે જોવો છો ને તમારું મન એમ એ કહેતું છે કે આ બધા હાલીમી રહ્યા છે જો તમે ભજન ન કરો ને તો એ શબ્દ આપણને જ લાગુ પડે છે હાલી મી રહ્યા છે સેવા કરો સત્સંગ કરો તનથી મનથી ધનથી નીઓાવરતા કરો પણ તમે ભજન નહીં કરો તો આપણે જળવાદી છે આપણે જળવાદી છે શાસ્ત્ર પટે મુખ પાઠ કરે ભલે ને યજ્ઞ દેવું પ્રસન્ન કયો પણ જો આતમ ભ્રમ કો જાનત તો મુક્તિ પદ દૂર રહ્યું તો મનનું બંધન છૂટશે નહી પણ જેનાથી થઈ શકે છે તે કોઈ દેહધારી નથી કોઈ વસ્તુ પદાર્થ નથી આ આ અંખેથી એ પકડી શકાતું નથી જોઈ શકાતું નથી એ તો દેહ મન કર્મ આત્મા જે સાક્ષી સ્વરૂપે રહ્યો આ માટે સદગુરુના ચરણ ગ્રહી લે ઉપાય ઉત્તમ આવડો આ એક જ કહ્યો બીજો ઉપાય છે જ નહીં બીજો ઉપાય છે જ નહીં દેહ મન અને કર્મ પર છે જે અછેદ કહેવાય છે અભેદ કહેવાય છે એ આપણો પોતાનો શુદ્ધ આત્મા જે ઘટોઘટ ની અંદર સાક્ષી સ્વરૂપે રહેલું છે હો આશ્ચર્ય ગુરુનું ઘણેરું જે અરૂપીને અણલિંગ સ્વરૂપે સાક્ષી સ્વયં સદા પ્રતિબિંબે પંચરંગ ગરવા ગુરુ ગુરુમ્યા અલખ નિરંજન દેવ એક મોટામાં મોટું આશ્ચર્ય છે કરતા કુદરત સદગુરુ પરમાત્મા આ બ્રહ્મનું મોટામાં મોટું આશ્ચર્ય છે અરૂપીને અણલિંગ આમ જોવા જાય તો કઈ નથી બધું ઈ છે પવન તું પાણી તું ભૂમિ તું ભુદ્રા વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો જીવ થકી તું જીવ થયો તે જા છે આમ જોવા થી કઈ પૈકડું પકડાતું ને પવનને પકડાય છતાંય સર્વસ્વ તે છે સ્વરૂપે સાક્ષી અને સ્વયં સદા સાક્ષી એટલે આ એકનો જોનાર કોણ છે એનો સાક્ષી છે આ કાનનો સાંભળાર કોણ છે કે ઈ સાક્ષી છે અને ઈ ધણી તખતે સ્વયં આવીને બેઠો છે ક્યાં કે પાંચ તત્વના પડદાની માલિકા પ્રતિબિંબે પંચરંગ જ્યાં જ્યાં પાંચ તત્વ ને ત્રણ ગુણ આ અષ્ટાંગ યોગ બન્યો ન્યાસ સ્વયં ધણી આવીને બેઠો છે કોઈ માનેક નો માને કોઈ માનેક ન માને મનુષ્ય દેહની અંદર સોળે એ સંપૂર્ણ આ સાક્ષાત બ્રહ્મ બેઠો છે એના અનુભવ માટે એના પ્રાપ્તિ માટેના આ ગાણા છે આ સાધના વગર એ બ્રહ્મ અનુભવમાં આવતો નથી નહીં અને મન ક્યારેય મુક્ત દશાનો અનુભવ કરી શકતું નથી દેહ મન કર્મ સે પર હે આત્મા સાક્ષી સ્વરૂપે જે રહ્યો આતમ પર પરમાતમ દર્સે પરમાતમ પર ઝાંઈ જાઇ પર ઝાંય થઈ બોલે કહે કબીરા સાંઈ આતમ પર પરમાત્મ દર્શે વેદશાસ્ત્ર પુરાણે આત્માહુધીના ગાણા ગાયા છે ત્યાંથી પછી તો આત્મ અનુભવીની વાત શરૂ થાય છે ખરેખર ગુરુબીન વેદકા કોઈ ભેદ ન પાવે ખોલ જરા તું કાન ગોવિંદ રૂપ ગુરુ કો જેથી જાય સમજ સમજ ના દાન મનવા ધરી લે ને ગુરુનું ધ્યાન ગુરુનો મહિમા એટલે અધિક કહેવામાં આવે છે વેદ જ્યાં પૂરો થાય ને ત્યાંથી આત્મ અનુભવની વાત શરૂ થાય છે અને ખરેખર મોટા પુરુષો એ પણ ભલે સંસારી હોવા છતાંય અનુભવી મહાપુરુષના શરણ ગ્રહણ કર્યા છે કર્યા છે નેસ્ટિક બ્રહ્મચારી સુખદેવજી મહારાજને જનક રાજા સંસારી લે બહુડો મોટો રાજ વહીવટ અને એના શરણે થવું પડ્યું ન્યાથી માલ મળ્યો ન્યાથી આ સમજણ મળી નકર એને બધી ખબર હતી પણ આ ખબર નહોતી વેદને ભલે જાણે શાસ્ત્રને ભલે જાણે પુરાણને ભલે જાણે પણ હું હું ને ન જાણે ત્યાં સુધી જાણપણું નકામું છે એ બતાવનાર ક્ષોત્રીય અને બ્રહ્મનિષ્ઠ એવા આત્મ અનુભવી મહાપુરુષો છે આતમ પર પરમાતમ દર્સે એ કોણ છે આત્માથી પર આતમ કોણ છે કે ઈ શબ્દ બ્રહ્મ પોઈતે છે કબીર સાહેબ તો વળી એનાથી કઈક વધારે બોલી ગયા આતમ પર પરમાતમ કે એ મારા ગુરુ રામાનંદ મારા ગુરુ રામાનંદ એટલે કારણનું મહાકારણ છે ને એ ગુરુનો વાસો ગણવામાં આવે છે આપણા ગુરુ ક્યાં છે દાદા ઉગારામે કીધું કે ત્રિકુટી આગે તે જ સ્વરૂપી જ્યાં સદગુરુ આપ બીરા છે હોય તો સોમ બનવું પડે સોમ સ્વરૂપ બનકર પોતે કોઈ જય ગુરુ સ્વરૂપમાં સમાવે આ ઘટમાં અખંડ ઝાલર વાગે પણ કોઈ ગુરુ ગમ જ્ઞાની નામમાં જાગે તો તો આ ઘટમાં અખંડ ઝાલર વાગે જે છે તે આ આઠ કિલોના દેહની માલિપા હમાઈને રહેલું છે જોકે આ એક સાધન છે જેના આપણે ગુણ ગાય છે શ્વાસ અને વિશ્વાસ એ એક સાધન છે સાધ્ય એનાથી પ્રાપ્ત કરવાની આ વાત ચાલી રહી છે દાદા કે ત્રિકુટી શ્વાસ ઉશ્વાસ અને શબ્દ તે જ સ્વરૂપી એનાથી આગળ તેજ હું તે જ હું એક શબ્દ છે જે સદગુરુ આપ બિરાજે છે આપણા ગુરુનું અખંડ સ્વરૂપ તે છે તે છે એ ગુરુ ન્યા બે ને તો જ આ વિલાસ થઈ હકે એમ છે નકર આ વિલાસ થઈ હકે એમ નથી કબીર સાહેબને ગોરખ બે નું મિલન થયું અને બે જ્ઞાન ગોષ્ઠી કરવાને માટે તૈયાર થયા અરે ગોરખ તો ખાખડાધીન સાધુ હતા પોતા કરતા એક વેત ઊંચું ત્રિશૂળ રાખતા કે જોરથી જમીનની માલિપા માલીપા ખોડ્યું અન કે ઠેકડો મારીને એની માથે બેઠા કબીરને ને કે એક્ઞાન ગોષ્ઠી કરવી હોય તો અહીંયા આવો આ તો કઈ ખાખડાધીન હતા તો સંસારી અને પાસે તેવું કઈ ત્રિશૂળ બીશૂળ કે હાઠીકડા બાઠિકડા કાયો હતા નહીં પણ પોતાના સૂતરની સાડમાંથી કે દોરો આમ લાંબો કરી અને આમ કરીને આમ ઊંચો જવા દીધો અને દોરો આમ ટાઈટ ઉભો રહી ગયો કે અને કબીર સાહેબ ઠેકડો મારીને એની પાસે બેઠા અને કે પછી બે પુરુષોએ ન્યા જ્ઞાન ગોષ્ઠી કરી આવું ક્યાંય હોય પણ વાત સાવ સાચી છે વાત સાવ સાચી છે જતી કે છે કે આત્મ સ્વરૂપ વિશેની જ્ઞાન ગોષ્ઠી કરવી હોય તો ત્રણ ગુણ થી પર થાવું પડે ત્રણ ગુણ ની માલી વાતો જગત છે જ્યાં તો દેહ દશાની વાતો છે જ્યાં તો આ બાજી સબદ કી માય નાવું ધોવું ટીલાન ટપકાન એ તો દેહ સુખ માટેની વાતો છે પણ બેહદ કિર્તાર કહાવે શ્વાસ અને ઉશ્વાસ એ કહેવાય છે પણ અનહદ અપરંપાર ભાણ ગુરુ આનો બ્રહ્મભેદ બતાવે જેને આ નો ટેકો છે ને એ અનહદ વસ્તુ છે એ બતાવનાર તો જેના ઘટમાં ભાણનો ઉદય થયો છે ને એ આ ભેદ બતાવે છે પણ તરત જ કબીર સાહેબે સુરતાનો દોર લાંબો કર્યો કે મને એવા જ ગુરુ રામાનંદ મળ્યા છે કે આ સુરતા તણ ગુરુથી પર થઈ ચૂકી છે હાલો આપણે હવે જ્ઞાન ગોષ્ઠી કરી આતમ પર પરમાતમ દર્શે પરતમ પરમાતમ પર જાય એ મારા ગુરુ રામાનંદ છે અને જાય પર જાય થઈ બોલે કહે કબીરા સાંઈ હું બોલું છું એ મારા ગુરુ રામાનંદની દયાથી બોલું નક મને હું ખબર પડે દેહ દેહ રૂપી ડબલાનું કાંઈ ન આવે હા એમાં ગુરુકૃપાનો પવન ભરાય ને એટલે ઘોર થાય ખાલી ડબલું હોય પણ એમાં જો પવન ભરાય ને એટલે ઘોર થાય નગર જેસલ જાડેજા રૂપી ડબલાની પેલા કઈ કિંમત નહોતી હતી પેલા કાંઈ કિંમત નહોતી પણ સતી તોરલનો સંગ થઈ ગયો અને કૃપા વરસી ગઈ અને પવન ભરાણો અને ઘોર ઉઠો એટલે એનું ઈ ડબલું આપણને વાલું લાગવા માંડી ગયું એનો એ દેહ આપણને વાલો લાગવા માંડી ગયો કિંમત ગુરુ કૃપારૂપી કાંઈ કિંમત નથી દેહની કાંઈ કિંમત નથી અને તમને એ જ વાલું લાગે છે ને એ જ વાલું લાગે છે ને મહાપુરુષોના મુખમાંથી જ્ઞાન ધારા પ્રગટ થાય એ જ વાલું લાગે છે ને તરત જ તમે અહોભાવથી પુરુષની હામું જોવા માંડી જાવ કહો એ બાપા એ તો આજ ગજબ કરી નાખો વાહ 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 એટલે પણ હવારના ભેગા હતા ને કાંઈ નહોતું થતું કે નહીં જ્ઞાનધારા શરૂ થઈને મજા આવી જ્ઞાનધારા શરૂ થઈને મજા આવી પરમાત્મ પર જાય પર થઈ બોલે કહે કબીરા સાંઈ એ માલિપા ડોલતા કરતા હા નિજનો આનંદ પ્રાપ્ત કરાવનારી ધારા પ્રગટ થઈ એનો આ બધો એ આનંદ છે પણ ઈ દેહ મન સે પર હે આત્મા જે સાક્ષી સ્વરૂપે રહ્યો સાક્ષી સ્વરૂપે ઘટો ઘટની માલિપા પણ આ માટે સદગુરુ ચરણ ગ્રહી લે બસ આ એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો હરદમ મેં ગુરુ કો પરખી દાસ લાભુ કો બોધ કિયો જો ઈચ્છે મુગ્ધિ કો મનસે તો આપ સ્વરૂપ બિછાન લ્યો સદગુરુના સત્સંગ વગર સ્વરૂપનો અનુભવ થઈ શકતો નથી નામ મળી જવાથી બહુ લાભ નથી હા એ નામે કરીને ભોજન કરો તો લાભ છે નામ લઈને મૂકી દીધા રહી ગયા અમારી પાસે અમૂલક વસ્તુ અમારી પાસે અમૂલક વસ્તુ અમારી પાસે અમૂલક વસ્તુ અમારી પાસે અમૂલક વસ્તુ અને અનુભવ ન કર્યો તો ખતા ખાઈ ગયા નામ મળ્યા પછી આપણું મન ભજન નથી કરતું આ મનને ભજન કરતું કરવા માટે થઈને આ મનને મહાપુરુષનો સત્સંગ આપ્યા વિનાનો સ્વીટ કોડ નથી દાદા એક આપણા સંતવેલીમાં જ દેહ વિલય પછી એને સમાધિના સમયમાં દાદાશ્રીની હાજરી હતી એ સમાધિ કામ પૂરું થયું દાદા કે મને બોલવાનું કીધું અડધી પોણી કલાક કલાક બોલ્યો પણ મેં સભાની અંદર જોયું કે એક મનુષ્ય એક પુરુષ મારી વાત સમજો હોય એવું મન ન લાગ્યું કે એટલે દાદા એવો શબ્દ પ્રયોગ કર્યો કે એને છોકરા ઘણા જઈ પણ ધવરાવ્યા નહોતા ધવરાવ્યા નહોતા સત્સંગ છે એ ધાવણ છે એનાથી પુષ્ટતા પ્રાપ્ત થાય છે આપણું મન ભજન કરે છે સત્સંગમાં આળસ છે એને સત્ય સમજાતું નથી નહી સમયના ભોગે શરીરના ભોગે ધનના ભોગે પણ સત્સંગ કરવો જ પડે એમ છે કરજો એમ નહીં કરવો જ પડે એમ છે કારણ કે મનને નામની કિંમત તમને કોણ સમજાવશે કે સત્સંગ આત્મા છે એ પરમાત્મા છે એ નક્કી કોણ કરાવશે કે સત્સંગ અનંત જન્મના તારી માથે કર્મ છે એ તમને કોણ કહી કે સત્સંગ એમાંથી મુક્ત થવા માટે ભક્તિ શ્વાસોશ્વાસનું સમરણ ઈ તમને કોણ કહી શકે સત્સંગ સત્સંગ વગર આ મન નહીં સમજે ને ખરેખર આપણા બધા એના હૃદયની અંદર આ ભાવ પ્રગટ છે અને એ જ આપણા માટે મોટી વાત છે આપણા માટે આ મોટી વાત છે બીજું તો બધું આપણે કરી રહ્યા છે ને એની કાંઈ વાતું પણ કરવી નથી ને કરવું પડે છે ને કરી રહ્યા છે કાંઈ વાંધો નહીં પણ વિશેષમાં આપણા હૃદયમાં આ ભાવ છે ને આપણા માટે ઈ ખરેખર બહુ મોટી વાત છે મનને મુક્ત કરવું છે તો એના માટે થઈને સ્વરૂપની પ્રાપ્તિ કર્યા વિનાનો છીટકો નથી મનને દેહનું બંધન નથી મનને પુત્ર પરિવારનું બંધન નથી મનને ધન માલ મિલકતનું બંધન નથી મનને નથી અને માની લીધું એવું બંધન છે નથી છે નહીં આમ જોવા જાય તો સર્વસ્વ કાંઈ શિવ છે ને શિવને બંધન હોય ન શકે પણ નથી ને માની લીધું છે મનથી માયનું છે મનથી જ છોડાવવું પડે એમ છે મનથી જ છોડાવવું પડે એમ છે અને ઈ જ્ઞાન સિવાય છૂટે એમ નથી જ્ઞાન સિવાય છૂટે એમ નથી બીજો કોઈ ઉપાય કારગત નીવડતો નથી સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો હરદમ મેં ગુરુ કો પરખી દાસ લાભ કો બોધ કયો દાદાશ્રી કે ભાઈ દમે દમ અખંડ ગુરુની ઓળખાણ કરીને મનને મુક્ત જોઈને આ વાત કરવામાં આવી છે મહાપુરુષોનો અનુભવ છે એ આપણો અનુભવ છે એની અંદર તમે તમારા મનોવ્રતિને ખરેખર જો એ રીતે જોડી શકતા હો તો એ અનુભવ આપણો છે એટલે જ કીધું છે ને તમે એ પામો એટલે તો કીધું છે એટલે જેને આપણે દયાળુ સદગુરુ સંત કહી છે દયાળુ દયાળુ શબ્દ અનુભવ આપી દીધો ભાઈ ભાઈ નથી કેતા ભાઈ ભાઈ લાઈન નથી બતાવતા મોટાભાઈ પાંચ ટકાનો ભાગ દો ને હાલે હાલે જોઈ પછી વિચારશું હાલ ને દિયા અને ગુરુએ આપણને એલા સ્વરૂપની ભાન આપી દીધી અધિકારી બનાવી દીધા ખરેખર દઈ દીધો હા તમને આ પરવાનો દઈ દીધો છે હવે તો તમારી મનની આળસ સિવાય કાંઈ દેખાતું હોય બતાવો છે બીજું કાંઈ આરણ આવરણ છે કોઈ બસ આપણા મનની આળસ બ્રહ્માનંદ કે અબતો તજ આલસકો મનસે કર સંગ સમાન તૈયાર સબી બ્રહ્માનંદ કે આમાં દેર નો લગાય જરા કારણ કે શીર પર બીજલી ગાજ રહી જાગ મુસાફીર દેખ જરા કુચકી નોબત રહી એ પણ મનને જ કે છે મનને જ કે છે શિખામણ છે તે મનને જ નાન ગ્રહણ કરવું છે તે મન માટે ગ્રહણ કરવું છે આ કંઈ ઠેકડા મારવાની વાતો નથી દેખાવ કરવાની વાત નથી વાત કરવાની આ વાત નથી આ વાતનો વિષય જ નથી તમે ખાઈ લ્યો સાંભળી લ્યો એનું મનન કરો મનથી મનને સમજાવીને તમે ભજન કરો આની ચર્ચા નહીં આની વિચારણા કરવાની થતી જ નથી ભજન કરવાની કોઈ વિચારણા છે બતાવો છે કાંઈ એવું કે નહીં એનો જવાબ એક છે ભજન કર બોલવાનું થતું જ નથી અમન બની જાઓ એટલે સ્વાભાવિક તમે નમન બની જાઓ અમન બની જાઓ એટલે સ્વાભાવિક તમે નમન બની જાઓ પછી મન નથી ચર્ચા વિચારણાને આની માલિપા સ્થાન જ નથી સ્થાન કેટલું છે કે આ મનથી મનને સમજાવીને આપણે મારા નાથનું ભજન કરવું ભજન કરવા સિવાયનું ગુરુના બાળકો એ કરવાનું હોતું પણ નથી નથી કાંઈ નથી કરવાનું છતાંય આપણું મન ભજન નથી કરતું તો એના માટે આ સત્સંગ મેળાવડા છે નિમિત્ત ગમે બને એ છોકરાનો જન્મ દિવસ બને કે આ લાબુદાદાની તિથિ આપણા માટે નિમિત્ત બન્યા હતા બરાબર તો આપણો હેતુ તો શું છે કે આ સત્સંગ દ્વારા આપણા મનને સમજાવીને મારા નાથનું ભજન કરવું સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો હરદમ મેં ગુરુ કો પરખી જે સગુણ ગુરુ મળ્યા છે ને હવે એની એકવાર પરખ ના અહીંયા કરી લ્યો અહીંયા કરી લે દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધીમાં કરી બાકી તો એણે કુદરત કરતા કુદરતે એક આ જગતરૂપી મોટો ખેલ માંડ્યો છે ખેલ ખરો જાણી પ્રાણી ભજી લે ને તું સારંગ પાણી એને તો મોટો ખેલ માંડ્યો છે બાહિરમાં ને માલીપાય બાહિર કરતાંય માલીપાનો ખેલ છે ને એ બહુ મોટો છે ને એ જ આપણા મનને નડે છે બાકી આપણને કાંઈ આંખે દેખાય એ કાંઈ નડી શકે જ નહીં ન નડે નડે છે મેલીપાનો વ્યવહાર એ શુદ્ધ કરવા માટે મહાપુરુષોની જ્ઞાન ગંગા છે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને નથી જવું તો છે જ દેહ કરીને પણ ઈ પેલા અખંડ ગુરુને જાણી લેવા જે સગુણ મળ્યા ને એના નિર્ગુણ સ્વરૂપને જાણી લેવું છે પણ આ કડજુગ કથા કાણી શુદ્ધ નથી મન કે વાણી તવે ઉડે જેમ ધાણી ખેલ ખરો જાણી પ્રાણી ભજી લે ને સારંગ પાણી મનને સંકલ્પ છે તો એને વારી ઘડીએ તમે વચનરૂપી આપ્યા કરો આપ્યા કરો આ તો માં એક બે પાંચ દહ મિનિટ સ્તનપાન કરાવે ને ત્યાં ધરાઈ જાય બરાબર ને આ ધરાતું જ નથી હા ધરાતું જ નથી આને તમે સવિકલ્પ આપો શબ્દ આપો એક જ રટણ આપો સમજાવી સમજાવીને આપો મનાવી મનાવીને આપો વાલી વાલી કરીને આપો એક જ કામ કરાવો અને એ પુરસારથ આપણે આપો ત્યા કરવો પડે એમ છે આ આપણે કરવાનું ગુરુએ જે કરવું ઘટે એ કરી દીધું છે કરી દીધું છે આપણે ખાલી એટલું કરો હૃદય છે એ ભૂમિકાને સદગુરુના સેવા સત્સંગને સમરણથી ક્લીન કરી નાખો એના હૃદયના પ્રેમ કરીને શુદ્ધ કરી નાખો પકડ કર કી ઝાડો સફા કર હિઝર દિલકો દુઈ કી ધૂલકો લે કર મુસલ્ પર ઉડાતા જા અગર શોક મિલને કા તો હરદમ લોહ લગાતા જા જલા કર ખુદનો માયકો વસમ તન પર લગાતા જા તો એક સત્યના નૂરથી છે આ વિશ્વની ઉત્પત્તિ એ હું લઈ થતો જાવ છું ને હવે સતાર કે હું પોઈતે નૂર થતો જાઉં છું આ સાધનાનું ફળ છે આ સાધનાનું ફળ છે એ તમે એ નૂર છો જ આ તો ખાલી નક્કી કરી લેવાની વાત છે ખરેખર આપણા મનથી આ એક નિશ્ચિત ભાવ કરવાની વાત છે માટે હૃદયના ભલા ભોળા ભાવે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હાણતા માણતા જેટલું થાય એટલું મારા નાથનું ભજન કરું ભજનથી મન મુક્ત દશાનો અનુભવ કરશે અને એ જ ક્ષણે તમને આત્મા હું છવી નક્કી થાય છે સદગુરુદેવની જય